बनासकांठा જિલ્લાના વાવ તાલુકાના વિવિધ ગામડાઓ સુધી હજુ સુધી કેટલીક પ્રાથમિક સુવિધાઓ પહોંચી નથી અને આ ગામડાઓની સમસ્યાઓને ધ્યાનમાં રાખી વાવ ધારાસભ્ય હંમેશા પ્રયત્નશીલ રહે છે। વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે બનાસકાંઠાના ખેડૂતોને સરકાર દ્વારા વીજળી અને પાણી મળી રહે તે માટે રાજ્યસભામાં રજૂઆત કરી છે, તેમજ વાવ તાલુકામાં પસાર થતી કેનાલ પર ખેડૂતો માટે સોલાર સિસ્ટમથી લાઇટ તેમજ પાણી મળી રહે તેવી વ્યવસ્થા માટે પણ સરકારને રજૂઆત કરવામાં આવી છે। ઉપરાંત વાવ ખાતે આરોગ્ય વિભાગની બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પરંતુ આજ દિન સુધી આ બિલ્ડિંગ માટે કોઈ કામગીરી કરવામાં આવી નથી। આરોગ્ય વિભાગની બિલ્ડિંગનું કામકાજ બિલ્ડરો દ્વારા સત્વરે પૂરું કરવામાં આવે તેવી લોકોની માંગ હતી, જેને ધ્યાનમાં રાખીને ગેનીબેન ઠાકોરે આ અંગે પણ ગુજરાત રાજ્યસભામાં રજૂઆત કરી હતી। તો બીજી તરફ બનાસકાંઠામાં હજુ સુધી જીઆરડીના જવાનોને પગાર વધારવામાં આવ્યા નથી અને આ જવાનો હંમેશા ખડે પગે રહી પોતાની ડ્યુટી નિભાવી રહ્યા હોય છે। આ જીઆરડીના જવાનોના પગાર વધારવા માટે પણ સરકાર સમક્ષ માંગ કરી છે, તેમજ ભ્રષ્ટાચાર મુક્તની વાતો સરકાર દ્વારા વારંવાર કરવામાં આવે છે, તેમ છતાં હજી પણ સરકારી કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓને તગડો પગાર મળતો હોવા છતાં લોકોના કામ કરવા માટે થોડા ઘણા લોકો પાસેથી પડાવી લે છે। મહત્વનું છે કે વિવિધ પ્રકારના આક્ષેપો સાથે પણ ગેનીબેન ઠાકોરે રાજ્યસભામાં રજૂઆત કરી હતી।